સાબરકાંઠા જિલ્લાના સરકારી કર્મચારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે સરકાર તરફથી 3 મહિનાનું મોંઘવારી ભથ્થું આપતા કર્મચારીઓમાં આનંદ છવાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારી કર્મચારીઓએ ખડે પગે રહીને જે કાર્ય કર્યું છે તથા આજે પણ કાર્ય કરી રહ્યા છે તેને ધ્યાને લેતા ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું આપીને કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ આર એચ પટેલે સરકારના આ નિર્ણયને આનંદથી આવકાર્યો છે. કર્મચારીઓમાં આનંદ છવાયો છે. બિંદેસ માંડલિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઈડર તાલુકામાં ખોરાક ઔષધિ નિયંત્રણ વિભાગે મીઠાઈઓના વિતરણ અને ઉત્પાદક દુકાનોમાં રેડ પાડી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઈડર તાલુકામાં ખોરાક ઔષધિ નિયંત્રણ વિભાગે મીઠાઈઓની દુકાનમાં રેડ પાડી હતી. 5 દિવસમાં ઈડર તાલુકામાં 10 અને હિંમતનગર તાલુકામાં 11 મીઠાઈઓની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. 21 સ્થળેથી રેડ કરીને નમૂનો લેવામાં આવ્યો હતો. લીધેલા નમૂના લેબોરેટરીમાં ચકાસવા મોકલી આપ્યા હતા. નમૂનાની ચકાસણીનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેથી દિવાળીનો તહેવાર ફિક્કો લાગી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 7/11/2020 રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના 6 કેસ સામે આવ્યા છે, જેમાં હિંમતનગર તાલુકામાં આવેલ મહેતાપુરા બસ સ્ટોપ પાસે રહેતા 74 વર્ષીય પુરુષનો, બલોશપુર ગામમાં 52 વર્ષીય પુરુષનો, શાંતિનગર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય પુરુષનો, મોતીપુરા પટેલ પાર્કમાં રહેતા 52 વર્ષીય મહિલાનો તથા પ્રાંતિજ તાલુકામાં ઓરાણ ગામમાં રહેતા 70 વર્ષીય પુરુષનો, તલોદ તાલુકામાં નવલપુર ગામમાં રહેતા 33 વર્ષીય મહિલાનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.